માઇક્રોસોફ્ટ એક્સેલમાં કોઈ પણ રો હોય કે કોલમ હોય અથવા તો શીટ હોય એને તમે કેવી રીતે હાઇડ કરી શકો અને અનહાઇડ કરી શકો તે જોઈએ. તો સૌથી પહેલા રો કોને કહેવાય અને કોલમ કોને કહેવાય તે જોઈએ. તો કે જે આડા જે આ ખાના છે, આ આડા ખાના છે એને રો કહેવાય. ત્યારબાદ જે ઊભા ખાના છે, આ ઊભા ખાનાને કોલમ કહેવાય છે. ત્યારબાદ આ સીટ 1, સીટ 2, સીટ 3 અને સીટ કહેવાય. તો સૌથી પહેલા આપણે બે રીતે રો ને હાઇડ કરીશું, બે રીતે કોલમ ને હાઇડ કરીશું અને સીટ ને હાઇડ કરીશું. તો સૌથી પહેલા આપણે કોલમ ને રો ને હાઇડ કરી લઈએ. તો પહેલી રીત, જે રો ને આપણે હાઇડ કરવી છે તે રો નું આ હેડર્સ કહેવાય. તે હેડર્સ ઉપર જઈ અને રો ને સિલેક્ટ કરી લેવાની. આવી રીતે સિલેક્ટ થઈ જાય ત્યારબાદ હોમ મેનુમાં જશું, ત્યાંથી જશું ફોર્મેટમાં. ફોર્મેટમાં ગયા પછી ત્યાં ઓપ્શન આવે છે હાઈડ અનહાઈડ. ત્યાં ઓપ્શન ઉપર ક્લિક કરશું એટલે મેનુ ખુલી જશે. આ મેનુમાં તમારે રો હાઈડ કરવી છે, કોલમ હાઈડ કરવી છે કે સીટ હાઈડ કરવી છે તે પૂછે છે. તો પહેલું ઓપ્શન લઈ લેશું હાઈડ રો, એની ઉપર ક્લિક કરીશું એટલે આપણી જે રો છે હાઈડ થઈ જશે. આ પહેલી રીત છે. બીજી રીત છે, જે રો ને હાઈડ કરવી છે રો ને સિલેક્ટ કરો. સિલેક્ટ થઈ ગયા પછી માઉસ નું જમણી બાજુનું બટન એટલે કે માઉસ નું રાઈટ ક્લિક દબાવો. રાઈટ ક્લિક દબાવ્યા પછી છેલ્લેથી બીજું ઓપ્શન આવે છે હાઈડ, એટલે હાઈડ ઉપર ક્લિક કરો એટલે રો હાઈડ થશે. આ રો ને હાઈડ કરી દીધી, હવે આપણે રો ને અનહાઈડ કરી દીધી કરીએ, એટલે કે હાઈડ છે એને અનહાઈડ કરીએ, છુપાવેલી છે એને શો કરીએ. તો પહેલી રીત જોઈએ તો કે જે રો ને તમારે અનહાઈડ કરવી છે એ રો ને પહેલી અને છેલ્લી રો સિલેક્ટ કરો. એટલે એમ જો અહીંયા બે નંબર, ત્રણ બે નંબરની રો છે, 3, 4, 5, 6 હાઈડ છે, તો આ બેને સિલેક્ટ કરી રાઈટ ક્લિક કરી અને અનહાઈડ ઓપ્શન ઉપર ક્લિક કરશું. આ પહેલી રીત છે, એનાથી અનહાઈડ થશે. બીજી રીત એવી છે, બેને સિલેક્ટ કરી હોમ મેનુમાં જશું, ત્યાંથી ફોર્મેટ ટેબમાં જશું, ત્યાંથી શો અને હાઈડ ઉપર ક્લિક કરશું અને એમાંથી અનહાઈડ રો ઉપર કરીશું ક્લિક, એટલે અનહાઈડ થઈ જશે. તો આ રો શીખ્યા. આવી જ રીતે હવે આપણે કોલમ ને હાઈડ કરીએ. પહેલી રીત છે, કોલમ ના હેડર્સ ઉપર ક્લિક કરો એટલે કે આખી કોલમ ને સિલેક્ટ કરો. સિલેક્ટ થઈ જાય ત્યારબાદ હોમ મેનુમાં ફોર્મેટ ટેબ ની અંદર હાઈડ એન્ડ રો, હાઈડ એન્ડ અનહાઈડ ઉપર ક્લિક કરો અને એમાં બીજું ઓપ્શન છે હાઈડ કોલમ, ત્યાં ક્લિક કરો. આ પહેલી રીત થઈ. બીજી રીત છે, સીટ કોઈ પણ રો હેડ કોલમ હેડર ઉપર ક્લિક કરો, રાઈટ ક્લિક કરો અને હાઈડ ઉપર ક્લિક કરો. આ બીજી રીત થઈ. તો આ હાઈડ થયો. હવે અનહાઈડ કરવું હોય તો ફરીથી એકવાર હાઈડ જોઈ લઈ, કોલમ હેડર ઉપર ક્લિક કરો, ત્યારબાદ હોમ મેનુમાં ફોર્મેટ ટેબમાં હાઈડ ઓપ્શન છે અને એમાંથી હાઈડ કોલમ ઉપર ક્લિક કરો. જો શોર્ટકટ કી હો તેની આપેલી છે, રો હાઈડ કરવી હોય તો Ctrl+9 એની શોર્ટકટ કી. એટલે ત્રીજી રીત થઈ, જો તમારે રો ને હાઈડ કરવી હોય તો એની શોર્ટકટ રીત કઈ થશે, તો કે Ctrl+9. અને કોલમ ને હાઈડ કરવી હોય તો એની શોર્ટકટ કી કઈ થશે, તો કે Ctrl+0. આ બંને શોર્ટકટ કી થી તમે રો અને કોલમ ને હાઈડ અને અનહાઈડ કરી શકો. તો હાઈડ ની શોર્ટકટ કી છે, રો હાઈડ ની શોર્ટકટ કી છે Ctrl+9 અને અનહાઈડ ની શોર્ટકટ કી છે Ctrl+Shift+Counts. તો આવી રીતે તમે શોર્ટકટ કી નો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે જે હાઈડ કરેલી છે કોલમ, આ એક રો કોલમ ને ફરીથી હાઈડ કરીએ. ફોર્મેટ મેનુ માં જઈએ, હાઈડ ઉપર ક્લિક કરી અને કોલમ ઉપર ક્લિક કરી દઈએ. હવે જો એક એક કોલમ ને તમારે અનહાઈડ કરવી હોય તો શું કરવાનું, તો કે તમે જ્યાં બે કોલમ હોય એને સિલેક્ટ કરી અને માઉસ થી રાઈટ ક્લિક કરી અને અનહાઈડ કરી શકો. બીજી રીત છે, સિલેક્ટ કરી ફોર્મેટ મેનુ માં જઈ, અહીંયા ફોર્મેટ મેનુ માં જઈ હાઈડ એને અનહાઈડ ઉપર ક્લિક કરી અને અનહાઈડ કોલમ ઉપર ક્લિક કરો એટલે કોલમ અનહાઈડ થઈ જશે. કોઈને એવો વિચાર આવે કે રો અને કોલમ છે એ બધું એક સાથે અનહાઈડ કરવું છે, તો અહીંયા ઉપર જે આ હેડર છે એટલે કે
એ નંબર ની કોલમ છે, આ એક નંબર ની રો છે, એની ઉપર નો જે આ ભાગ છે ત્યાં ક્લિક કરી અને અહીંથી તમે એક સાથે બધી કોલમ અથવા તો રો છે એ હાઈડ અથવા તો અનહાઈડ કરી શકો છો. આવી રીતે બંને એક સાથે, એટલે જેટલી કોલમ અથવા તો રો હાઈડ છે એ બધી એક સાથે શો થઈ જશે. હવે કોઈને એવો વિચાર આવે કે મારે સીટ ને હાઈડ કરવી છે, તો કોઈ પણ સીટ ને હાઈડ કરવી હોય તો એ સીટ ઉપર ક્લિક રાખી ઇન્સર્ટ મેનુમાં જઈ અને સોરી હોમ મેનુમાં જઈ અને ફોર્મેટ મેનુમાં જઈ હાઈડ અનહાઈડ માં જવાનું ત્રીજું ઓપ્શન છે એ હાઈડ સીટ ઉપર ક્લિક કરી દો. તો જો તમારી જે સેકન્ડ નંબર ની સીટ હતી અનહાઈડ થઈ હાઈડ થઈ ગઈ છે. હવે એને જો તમારે અનહાઈડ કરવી હોય તો ફરીથી ફોર્મેટ હોમ મેનુમાં જવાનું, ત્યાંથી ફોર્મેટમાં જવાનું, ત્યાંથી હાઈડ એન્ડ અનહાઈડ ઉપર ક્લિક કરવાનું, છેલ્લું ઓપ્શન છે અનહાઈડ ઉપર ક્લિક કરવાનું. હવે જો એકથી વધારે કોલમ ઓલી સીટ છે એ હાઈડ થયેલી હશે તો આવી રીતે તમને લિસ્ટ આપશે, એમાંથી જે સીટને તમારે અનહાઈડ કરવી છે એ સીટ ઉપર ક્લિક કરી અને ઓકે આપો, એટલે ઓટોમેટિક છે એની જગ્યાએ એ અનહાઈડ થઈ જશે. પહેલી રીત છે. બીજી રીત શીખીએ, રાઈટ ક્લિક કરો સીટ ઉપર અને હાઈડ ઓપ્શન ઉપર ક્લિક કરો, એટલે ત્રણ નંબરની સીટ છે હાઈડ થઈ ગઈ. હવે અનહાઈડ કરવું હોય તો ફરીથી રાઈટ ક્લિક કરી અને અનહાઈડ ઉપર ક્લિક કરો, એટલે ફરીથી તમને પૂછશે કે એકથી વધારે જો સીટ હાઈડ હશે તો કઈ અનહાઈડ કરવી છે, એ સીટ ઉપર ક્લિક આપી અને તમારે ઓકે આપવાનું છે. તો આજે આપણે શીખ્યા રો કોલમ હાઈડ કરતા, એની શોર્ટકટ રીત પણ છે. શોર્ટકટ રીતમાં જોઈ લઈએ કઈ થશે, તો કે કંટ્રોલ પ્લસ 9 અને કંટ્રોલ પ્લસ 0, તો આ બંનેની હાઈડ અનહાઈડની શોર્ટકટ કઈ છે. થેન્ક યુ.